હેલો ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર બાજુમાં બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે 8 વાગે અમારા ડેઇલી વિડીયોની તમને માહિતી મળશે. હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે જોવાનું છે આપણે બંધારણના અગત્યના પ્રશ્નો વિશેની માહિતી. તો મિત્રો, તમે અમારી ચેનલને પહેલી વખત આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબર જેણે કરેલું છે તેમને ખૂબ ખૂબ આભાર. જેણે નથી કર્યો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે નીચે જમણી બાજુ લાલ સિમ્બોલ છે તે વ્હાઇટ થઈ જશે અને ત્યારબાદ એક બાજુમાં બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા આનર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા ડેઇલી મળતી રહેશે. ખૂબ જ અગત્યના પ્રશ્નોની સંગ્રહ કે જે ગવર્મેન્ટની તૈયારી કરતા કરે છે તેમના માટે ખૂબ જ ઉપયોગી માહિતી મટીરિયલ હું અપલોડ કરું છું. અત્યાર સુધીમાં 200 કરતાં પણ વધુ વિડીયો મારા યુટ્યુબમાં ચેનલમાં છે, તો જોવાનું પણ ભૂલતા નહીં. તો જોઈએ આજે બંધારણના અગત્યના પ્રશ્નો વિશેની માહિતી. 1 નંબર, બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો જવાબ શું છે? એન રોયે. 2 નંબર, બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે 9 ડિસેમ્બર 1946. 3 નંબર, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4 નંબર, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? તો જવાબ શું છે? ડૉક્ટર જવાહરલાલ નહેરુ. 5 નંબર, બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું છે? 26 નવેમ્બર 1949 ને દિવસે. 6 નંબર, બંધારણના પૂરું કરતા કેટલો સમય લાગ્યો છે? તો જો શું હશે? 2 વર્ષ 11 મહિના. કેટલા? 11 મહિના અને 18 દિવસ. કેટલા? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ત્યાર પછી, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? 6. તો તમને વધુ ખબર હોય 6 છે કે 7 છે તે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે લખજો, અને ક્યાં ક્યાં છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર લખજો. 8 નંબર, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? તો યુએસએ. કેના? યુએસએ. તો આમુખનો વિચાર પણ ક્યાંથી આવ્યો છે? મૂળભૂત બંધારણ યુએસમાંથી આમુખનો પણ વિચાર આવેલો છે. 9 નંબર, ભારતીય બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે? તો કેબિનેટ મિશન યોજના. 10 નંબર, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 11 નંબર, માર્ગદર્શન સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ આવશે 4. 12 નંબર, નીતિ નિર્દેશક સિદ્ધાંતો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આયર્લેન્ડ. 13 નંબર, બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો ભાગ 3. 14 નંબર, કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ અનુચ્છેદ નીચે મોફુક રાખી શકાય છે? તો અનુચ્છેદ 359. ખાસ યાદ રાખજો 359 અનુચ્છેદ. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો કયા હશે? રશિયા. 16 નંબર, નાણાકીય કટોકટી અને કઈ અનુચ્છેદ નીચે દાખલ કરાય છે? તો જવાબ શું છે? અનુચ્છેદ 360. રાજ્યસભા 17 નંબર, રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો જવાબ શું છે? 250. 18 નંબર, રાજ્યસભામાં સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો કેટલા વર્ષની? 9 વર્ષની. કેટલા? 6 વર્ષની. 19 નંબર, રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષ નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. 20 નંબર, લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો 2 આવે છે. કેટલા? 2. તેમાં કેવા કેવા હોય છે? સિદ્ધાંતો હોય છે, સ્પોર્ટમાં માહિતી હોય છે, પછી કોઈ સ્પોર્ટની અંદર માહિતી હોય છે, કોઈ ગાયક કલાકાર મોટા હોય છે, તેવા સારા સારા વ્યક્તિમાંથી 2ને કોણ ચૂંટે છે? રાષ્ટ્રપતિ. 21 નંબર, સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા. અને નીચલા ગૃહને? લોકસભા. 22 નંબર, લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1/1.
23 નંબર લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો સ્પીકર આવશે. કોણ? સ્પીકર. ત્યાર પછી 24 નંબર નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં વિષયની અનુચ્છેદ જે કલમ કહેવાય છે બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ આવશે 12માં પરિશિષ્ટમાં. ખાસ યાદ રાખજો બંધારણમાં કલમ ન આવે, અનુચ્છેદ જ આવે છે. 25 નંબર રાજ્ય સરકારે ઘડેલી નીતિઓનું અમલીકરણ કોણ કરાવે છે? તો જવાબ શું છે? સચિવાલય. 26 નંબર આવકવેરા વિભાગ કયા ખાતા નીચે કામ કરે છે? તો નાણા ખાતા નીચે કામ કરે છે. 27 નંબર વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? તો જવાબ શું છે? યુએસએ, અમેરિકા. અને સૌથી લાંબામાં લાંબુ બંધારણ કોનું છે? તો આપણે ભારતનું આવશે. કેટલા પૌષ્ટિમાં છે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો તેનો જવાબ, કેટલા પૌષ્ટિ. 28 નંબર કઈ લોકસભાની બેઠકમાં એક વર્ષ માટે વધારવામાં આવી હતી? તો 5મી લોકસભામાં એક વર્ષ વધારવામાં આવી હતી તેમાં. 29 નંબર રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. તો આમાં વિરોધ હોય છે કે ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ. 30 નંબર વિધાન પરિષદ કઈ અનુચ્છેદ નીચે સ્થપાય છે? તો જવાબ શું છે? અનુચ્છેદ 168. 31 નંબર રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય છે અને નીચલા ગૃહને શું કહેવાય છે? વિધાનસભા. જ્યારે બીજું શું હતું કે લોકસભામાં સંસદમાં ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા. અને નીચલા ગૃહને લોકસભા, સંસદની અંદર. ત્યારે વિધાન પરિષદમાં હતું, વિધાન પરિષદમાં વિધાન પરિષદ આવશે રાજ્ય, અને નીચલા ગૃહને વિધાનસભા. 32 નંબર લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો કેટલી હશે? જવાબ 25 ઉંમર. ખાસ યાદ રાખજો 25 ઉંમર લોકસભાના સભ્યો. 33 નંબર પંચાયતી રાજ વિશેનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? તો જવાબ છે 9માં ભાગમાં. 34 નંબર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલથી થઈ હતી? તો 1963. 35 નંબર ભારતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે? તો ત્રિસ્તરીય. કયું? ત્રિસ્તરીય. 36 નંબર પંચાયત રાજનો વિષય કઈ યાદી નીચે આવે છે? તો રાજ્યની યાદીમાં. કઈ? રાજ્યની યાદીમાં. 37 નંબર બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ છે 8મા પરિશિષ્ટમાં. 38 નંબર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ કહેવાય પ્રથમ પરિશિષ્ટમાં. 39માં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા શબ્દનો પહેલી જ વાર કયા ઉપયોગ થયો હતો? તો એટલાન્ટિક કરારના ખતપત્રમાં, જાહેરમાં. 40 નંબર આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે અને ક્યારે સ્વીકારાયો હતો? જનગણ મન રાષ્ટ્રગાન છે. અને ક્યારે સ્વીકારાયો? 24 જાન્યુઆરી 1950માં. અને તેમાં કેટલા પદ છે રાષ્ટ્રગાનમાં? તો 5 પદ છે. અને પ્રથમ પદ કયું છે સ્વીકારવામાં આવ્યું છે? પ્રથમ પદ સ્વીકારવામાં આવ્યું છે. એનું પ્રથમ પદ છે તે સ્વીકારવામાં આવ્યું છે. 41 નંબર આપણા રાષ્ટ્રગીત કયું છે? રાષ્ટ્રગાન કયું હતું? તો જનગણ મન. અને રાષ્ટ્રગીત વંદે માતરમ. અને તેના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી. તે પુસ્તક કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? રાષ્ટ્રગાન આનંદ મઠ. 42 નંબર વંદે માતરમ સૌ પ્રથમ વાર કયા ગવાયું હતું? તો ક્યારે ગવાયેલું હતું? તો 1886માં. 43 નંબર કાનૂનને બદલવાની સત્તા કોને હોય છે? તો સંસદને. કોને? સંસદને. 44 નંબર સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? તો કોની મંજૂરી લેવાની હોય છે? સ્પીકરની. કોની? સ્પીકરની. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? 389. 46 નંબર ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં છે? તો બ્રિટન. 47 નંબર સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે? તો કેનેડા. 48 નંબર બંધારણમાં મૂળભૂત અધિકારોનો અનુચ્છેદ કઈ આવે છે? અનુચ્છેદ 12-35માં. ખાસ યાદ આ ઘણી વખત સવાલ પૂછાય છે મૂળભૂત અધિકારો કયા અનુચ્છેદમાં આવે છે? 12-35. ત્યાર પછી 49 નંબર
બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની વય 18 વર્ષથી કરવામાં આવી છે? તો કેટલામાં સુધારા છે? 61મો સુધારો ક્યારે થયો તે નીચે તમે કઈ સાલમાં થયો તે નીચે કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ લખજો. 50 નંબર, મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો લોકસભામાં. કોને? લોકસભામાં જવાબ તેને જવાબદાર છે. 51 નંબર, કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે. કોણ? કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન. 52 નંબર, રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો ઉપરાષ્ટ્રપતિ. કોણ છે? રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ. 53 નંબર, ગુજરાત પંચાયત ધારો કયા સાલથી અમલમાં છે? તો 1963થી. 54 નંબર, કઈ અનુચ્છેદ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો 368. 55 નંબર, બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં. 56 નંબર, બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નવું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? તો શું ગણાય છે? 42મું બંધારણમાં સુધારો થયો ત્યારે નવું બંધારણ અમાયેલું છે. ક્યાં બે શબ્દ ઉમેરવામાં આવ્યા? સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. 57 નંબર, સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે. સત્યમેવ જયતે ક્યાં લખેલું હોય છે? સત્યમેવ જયતે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો. 58 નંબર, બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટ હતા? તો જવાબ કેટલા છે? 8 પરિશિષ્ટ. કેટલા? 8 પરિશિષ્ટ હતા. 59 નંબર, ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો મિલકતનો. ક્યાંનો? મિલકતનો અધિકાર મૂળભૂત રદ કરવામાં આવ્યો છે. 60 નંબર, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલો છે? તો અશોકના સ્તંભમાંથી લેવાયેલો છે. 61 નંબર, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને, ઉપરાષ્ટ્રપતિને ખાજા દીધું. અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને અધિકારો છે તે નીચે તમને આવડતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો. અને હજી બીજા એક સવાલ આવશે તેમાં પણ આવી શકે છે. 62 નંબર, કયા નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? તો ગામ પંચાયતમાં મહાત્મા ગાંધીનો તેમનો વિચાર છે. 63 નંબર, બિન નાણાકીય ખરડો રાજ્યસભામાં કેટલો સમય રોકી શકે છે? તો 14 દિવસ સુધી રોકી શકાય છે બિન નાણાકીય ખરડો હોય તે. 64 નંબર, કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે છે? તો કેટલા? 6 માસમાં તેમને ચૂંટાવવાનું પડે છે. 6 મહિનાની અંદર તેમને મંત્રીમંડળ આપે તો 6 મહિનાની અંદર તેને ચૂંટાવવું પડવાનું છે. 65 નંબર, કયો ગૃહ કાયમી ગૃહ કહેવાય છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ કહેવાય છે. કયું? રાજ્યસભા. 66 નંબર, લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? તો લોકસભાના સભ્યો. 67 નંબર, સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? તો નાણામંત્રી. કોણ? નાણામંત્રી કોણ હોય છે આપણા? તે સંસદ સભામાં અંદાજપત્ર રજૂ કરે છે. 68 નંબર, જાહેર હિસાબી સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો કોને કરે છે? તો અને ચેરમેન હોય છે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કરે છે અને વિરોધ પક્ષના નેતાને ચેરમેન હોય છે તેના. 69 નંબર, સૌથી ટૂંકામાં ટૂંકું લોકસભા કઈ હતી? તો 12મી લોકસભા સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા હતી. 70 નંબર, ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? તો જવાબ છે ગોવા. 71 નંબર, નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? તો જવાબ છે રાજ્યપાલની. કોની? રાજ્યપાલની. 72 નંબર, રાજ્યપાલનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? તો વિધાનસભાને. 73 નંબર, 11મો પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે? તો 73માં બંધારણીય સુધારામાંથી 11મો પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે. 74 માં, ભારતીય સંવિધાનમાં સુધારા માટે પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? તો દક્ષિણ આફ્રિકામાંથી લેવાયેલી છે. 75 નંબર, હાઈકોર્ટના ન્યાયાધીશની સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક નિવૃત્તિ કેટલા વર્ષની હોય છે? ખાસ રીતે 62 વર્ષ. કેટલા વર્ષ? 62 વર્ષ. આ યાદ રાખજો ખાસ.
અને સુપ્રીમ કોર્ટના 65 વર્ષ હોય છે નિવૃત્તિ. 76 નંબર, ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? તો સોનિયા ગાંધી. 77 નંબર, મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ, નિમણૂક કઈ અનુચ્છેદ નીચે થાય છે? તો 324. 78 નંબર, નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષ થાય છે અને કઈ અનુચ્છેદ મુજબ થાય છે? તો 5 વર્ષ સુધી થાય છે અને 280ની અનુચ્છેદ મુજબ. 79 નંબર, અનુચ્છેદ 370 કયા રાજ્યને લગતી છે? તો અનુચ્છેદ 370 જમ્મુ અને કાશ્મીરને લગતી છે. 80 નંબર, ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો જવાબ શું છે? રાજકુમારી અમૃતા કૌર. 81 નંબર, ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો ઇન્દુમતીબહેન શેઠ. 82 નંબર, લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો રાધાજી સુબ્રમણ્યમ. 83 નંબર, ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતી? તો વિજયલક્ષ્મી પંડિત. 83 નંબર, રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો નરગિસ દત્ત. 83 નંબર, લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? કોણ હતા વિરોધ પક્ષના નેતા? વાય બી ચવાણ. 86 નંબર, પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે. 87 નંબર, ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો છે? તો 24 એપ્રિલ 1994. 88 નંબર, 100થી વધારે સમય સુધી વડાપ્રધાન પદ કોણે રહ્યું હતું? તો બાબુ જગજીવનરાય. 89 નંબર, 100થી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? તો સિક્કિમ. કેટલી છે 100થી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? તો સિક્કિમ. કેટલી? 32. વધુમાં વધુ કેટલી હોય છે? 60. કેટલી? વધુમાં વધુ 500 હોય છે અને એનાથી 100થી ઓછામાં ઓછી 60 હોય છે. પણ સિક્કિમ એક રાજ્ય એવું છે કે તેને ઓછી આપવામાં આવી છે એક જ રાજ્યને. 90 નંબર, 100 પ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? તો LN મિશ્રાની હત્યા થઈ હતી પ્રધાનમંત્રી હોય ત્યારે. 91 સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. લોકસભાની મુદત રાજ્ય સામાન્ય રીતે કેટલા વર્ષ સુધીની વધારી શકાય છે? તો 1 વર્ષ સુધીની વધારી શકાય છે. ત્યાર પછી લોકસભાની બેઠકમાં નિમણૂકનો મત આપવાનું સત્તા કોની પાસે હોય છે? તો સ્પીકર પાસે હોય છે. કોની પાસે? સ્પીકર પાસે હોય છે. 94 નંબર, 100થી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું? તો જ્યોતિ બસુ. બંધારણને કઈ અનુચ્છેદને હિન્દી ભાષાને ખાસ મહત્વ આપ્યું છે? તો 343. કેટલી? 343ને ખાસ મહત્વ આપ્યું છે. ત્યાર પછી ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? તો 1952માં. ક્યારે? 1952માં. 98 નંબર, ભારતના પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ છે? 1946માં. 99 નંબર, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. 100 નંબર, સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. આની પછી હજી એક ભાગ બીજો તે નીચે તમને હું નીચે એક મારે ડિસ્ક્રિપ્શન આપી દઈ અને લિંક જેનાથી કરીને તમે પણ આની પછીનો વિડીયો બંધારણનો જોઈ શકો. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ન ગમ્યો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને હું આવનાર વિડીયોની માહિતી અને આનાથી વધુ સારી અપડેટ તમને આપી શકું. તો ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ. વંદે માતરમ.